नमस्कार मित्रों, आपनो फरीथी स्वागत छे अमारी चैनल हेल्पिंग गुजराती मां। तो मित्रों, आजना वीडियो मां आपणे आइसोमेट्रिक ऑब्जेक्ट उपरथी ऑर्थोग्राफिक जे प्रोजेक्शन आवे छे, त्रण फ्रंट व्यू, साइड व्यू अने टॉप व्यू, ए केवी रीते दोराय तो ए जोईशुं। अगाउना वीडियो मां आपणे थर्ड एंगल प्रोजेक्शन जोईतुं, आजना वीडियो नी अंदर आपणे फर्स्ट एंगल प्रोजेक्शन एटले के आ जे ऑब्जेक्ट आपेलुं छे आइसोमेट्रिक, तो एना उपरथी आपणे जे ऑर्थोग्राफिक जे व्यू दोरवाना छे, फ्रंट व्यू, साइड व्यू अने टॉप व्यू, ए फर्स्ट एंगल मां केवी रीते दोरू तेना विशे आपणे जोईशुं। तो अहींया प्रश्न छे, ड्रो द ऑर्थोग्राफिक व्यू ऑफ द गिवन आइसोमेट्रिक व्यू फॉर फर्स्ट एंगल प्रोजेक्शन। तो आजे जे आपणे दोरवानो छे ए फर्स्ट एंगल प्रोजेक्शन मां, एटले के प्रथम कोणीय जे एंगल छे बराबर, एनी अंदर दोरवानो छे, जेनी अंदर फ्रंट व्यू एटले के सामेनो देखाव, फ्रंट व्यू ने बीजा शब्दोमां एलिवेशन पण कहेवाय छे। ત્યારબાદ બીજો જે વ્યૂ દોરવાનો છે એ સાઇડ વ્યૂ એટલે કે બાજુનો દેખાવ, અને ત્રીજો ટોપ વ્યૂ, ટોપ વ્યૂ એટલે એને ઉપરનો દેખાવ કહેવાય છે ગુજરાતીમાં, અને ટોપ વ્યૂ ને બીજા શબ્દમાં પ્લાન પણ કહેવાય છે। તો સૌથી પહેલા મિત્રો, આ જે ઓબ્જેક્ટ આપ્યું છે એમાં ફર્સ્ટ એંગલમાં આપણે દોરવાનું છે, તો આ જે આઇસોમેટ્રિક વ્યૂ આપ્યું છે એના પરથી આપણે ઓર્થોગ્રાફિક વ્યૂ, ફ્રન્ટ વ્યૂ, સાઇડ વ્યૂ અને ટોપ વ્યૂ દોરવાના છે। તો એ ટોપ વ્યૂ ની જે આપણે લોકેશન એટલે કે કઈ જગ્યા પર ફ્રન્ટ વ્યૂ આવશે, કઈ જગ્યા પર સાઇડ વ્યૂ આવશે અને કઈ જગ્યા પર ટોપ વ્યૂ આવશે એ સૌથી પહેલા આપણે નક્કી કરી લઈએ। તો અહીંયા આ આપણી ડાબી બાજુ છે, આ આપણી જમણી બાજુ છે, અહીંયા જે એરો આપ્યું છે, તીર આપ્યું છે, એ આપણો ફ્રન્ટ વ્યૂ થશે એટલે કે સામેનો દેખાવ થશે। ફ્રન્ટ વ્યૂ ને બીજા શબ્દોમાં એલિવેશન પણ કહેવાય છે। તો ફ્રન્ટ વ્યૂ આપણો ડાબી બાજુ છે, પણ દોરવાનો ફર્સ્ટ એંગલ માં ક્યાં, જે બાજુથી આપણે જોઈએ છે એનાથી વિરુદ્ધ દિશામાં બરાબર, એટલે કે ફ્રન્ટ વ્યૂ જે છે એ ડાબી બાજુ જોઈ અને જમણી બાજુ દોરવું પડશે, એટલે કે અહીંયા આપણો ફ્રન્ટ વ્યૂ આવશે બરાબર અહીંયા, અને ફર્સ્ટ એંગલ માં ફ્રન્ટ વ્યૂ ની નીચે ટોપ વ્યૂ આવે છે, એટલે એટલા માટે આપણે ફ્રન્ટ વ્યૂ અહીંયા ઉપર લખ્યો, કારણ કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન માં શું હોય છે, ફ્રન્ટ વ્યૂ ની નીચે ટોપ વ્યૂ આવે છે, એટલે કે આપણે ઉપરથી જોવાનું છે અને દોરવાનું ક્યાં છે, નીચેની બાજુ। ફર્સ્ટ એંગલમાં બધું ઊંધું હોય મિત્રો, આ ખાસ તમારે યાદ રાખવાનું કે ફ્રન્ટ વ્યૂ આપણે ડાબી બાજુથી જોયો બરાબર, અને દોરવાનું ક્યાં છે, જમણી બાજુ બરાબર। એ જ પ્રમાણે સાઇડ વ્યૂ આપણે જમણી બાજુથી, આ આપણી જમણી બાજુ થઈ, જમણી બાજુથી જોયો, પણ દોરવાનું ક્યાં છે, ફ્રન્ટ વ્યૂ ની ડાબી બાજુ એટલે કે અહીંયા આવશે બરાબર, અને ટોપ વ્યૂ કઈ બાજુ આવે, આપણે આ ઓબ્જેક્ટ ને ઉપરથી જોઈએ છીએ, ઉપરની બાજુથી બરાબર, તો એ દોરવાનું ક્યાં છે, નીચેની બાજુ એટલે કે ઊંધું બરાબર, એટલે ફ્રન્ટ વ્યૂ ની એક્ઝેક્ટ અહીંયા ટોપ વ્યૂ આવશે આ રીતે। તો આપણે આ રીતે અહીંયા ફ્રન્ટ વ્યૂ, અહીંયા ટોપ વ્યૂ અને અહીંયા સાઇડ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ ની એક્ઝેક્ટ એક લાઈન ની અંદર સાઇડ વ્યૂ આવે, ફ્રન્ટ વ્યૂ ની એક્ઝેક્ટ એક લાઈન ની અંદર ટોપ વ્યૂ આવે। ફરીથી ખાસ કે ફર્સ્ટ એંગલ હોય તે એમાં ઊંધું હોય, જે બાજુથી આપણે જોઈએ છીએ એની વિરુદ્ધ દિશામાં આપણે દોરવાનું હોય। આ માની લો કે આ ફ્રન્ટ વ્યૂ, અહીંયા આ તીર આપ્યું છે બરાબર, તો આ આપણો ફ્રન્ટ વ્યૂ એટલે કે સામેનો દેખાવ થયો, તો આ બાજુથી આપણે ડાબી બાજુથી જોઈએ છીએ તો દોરવાનો કઈ બાજુ છે, જમણી બાજુ બરાબર, અને અહીંયા આપણો સાઇડ વ્યૂ, તો આ સાઇડ વ્યૂ ને આપણે જમણી બાજુથી જોઈએ છીએ અને દોરવાનો કઈ બાજુ છે, ડાબી બાજુ એટલે કે ફ્રન્ટ વ્યૂ ની ડાબી બાજુ। એ જ પ્રમાણે આ જે ઓબ્જેક્ટ છે એને આપણે ઉપરથી જોઈએ છીએ, ટોપ વ્યૂ એટલે કે ઉપરનો દેખાવ આપણે ઉપરથી જોઈએ છીએ, પણ દોરવાનો ક્યાં છે, એની ઉપર નહીં પણ નીચેની સાઈડ, એટલે કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં બધું ઊંધું હોય, જે બાજુથી આપણે જોતા હોય એની વિરુદ્ધ દિશામાં આપણે દોરવાનું છે। તો સૌથી પહેલા મિત્રો, તમારે આ રીતે એક ઊભી લાઈન, આ રીતે આછી લાઈન આ રીતે દોરી દેવાની છે, અને એ જ પ્રમાણે એક આડી લાઈન પણ આ રીતે તમારે આછી ડ્રો કરી દેવાની છે, જે હવે આપણે નક્કી કર્યું કે આપણો ફ્રન્ટ વ્યૂ છે એ અહીંયા આવશે બરાબર, આપણો ટોપ વ્યૂ છે ફર્સ્ટ એંગલમાં ફ્રન્ટ વ્યૂ નીચે ટોપ વ્યૂ આવશે એટલે કે ટોપ વ્યૂ આપણો અહીંયા થશે, ત્યારબાદ સાઇડ વ્યૂ એટલે કે જમણી બાજુથી જોઈ અને ફ્રન્ટ વ્યૂ ની ડાબી બાજુ આપણે દોરવાનો છે એટલે કે આપણો સાઇડ વ્યૂ અહીંયા આવશે બરાબર। તો મિત્રો, અહીંયા આપણે સૌથી પહેલા ફ્રન્ટ વ્યૂ દોરીશું, ફ્રન્ટ વ્યૂ એટલે કે એલિવેશન, જેને ગુજરાતીમાં સામેનો દેખાવ કહે છે, આ જે ઓબ્જેક્ટ છે બરાબર, તો એને આપણે આ બાજુથી જોઈએ બરાબર, આ આપણો જે બાજુ એરો આપ્યો હોય એ આપણો શું થાય, સામેનો દેખાવ, જેને અંગ્રેજીમાં ફ્રન્ટ વ્યૂ કહે છે અને બીજા શબ્દોમાં એલિવેશન પણ કહેવાય છે। હવે આ જે ઓબ્જેક્ટ છે એને આપણે આ બાજુથી જોઈએ છીએ, તો આપણને
કયો પોર્શન કયો ભાગ દેખાશે તો અહીંયા મે આડી ત્રાસી લાઈન કરી છે એટલો ભાગ આપણને દેખાશે એટલે કે આ જે હું અહીંયા ગાટી લાઈન કરું છું એટલો પોર્શન મને આ બાજુ ડાબી બાજુથી જ્યારે હું આ જે ઓબ્જેક્ટ છે આ વસ્તુ એને જોઈશ ત્યારે મને આટલો ભાગ મને દેખાશે બરાબર તો એક આ ભાગ આ જે એલ છે એ ભાગ દેખાશે એની અંદર મેં ત્રાસી લાઈન કરી છે એક આ ભાગ દેખાશે અને બીજો કયો ભાગ દેખાશે આની આ બાજુથી જ્યારે હું જોઈશ ત્યારે મને બીજો ભાગ આ દેખાશે બરાબર આ બે ભાગ છે એટલો જ મને પોર્શન મને આ ઓબ્જેક્ટનો દેખાશે જ્યારે આ ઓબ્જેક્ટને હું ડાબી બાજુથી એટલે કે આ બાજુથી જોઈશ ત્યારે મને એક આ અહીંયા હું એફ લખું છું બરાબર આ જે એલ છે એ અને આ બીજો આ બે ભાગ જ મને દેખાશે આ જે ઊભી લાઈન ત્યારબાદ આ ભાગ મને દેખાશે નહીં જ્યારે આ ઓબ્જેક્ટને હું ડાબી બાજુથી જોઈશ ત્યારે મને આ એલ આકારનો અને આ જે આ ભાગ છે ત્રાસી લાઈન કરી છે એ બે ભાગ જ મને દેખાશે હવે મિત્રો સૌથી પહેલા આપણે ફ્રન્ટ વ્યૂ દોરીશું તો ફ્રન્ટ વ્યૂ દોરવા માટે આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ તમે અહીંથી પણ શરૂઆત કરી શકો છો બરાબર આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ આ જે પોઈન્ટ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ અહીંથી આ માપ કેટલું છે 40 તો ફ્રન્ટ વ્યૂ આપણો ઉપરની સાઈડ આવશે અહીંયા આપણે પહેલા નક્કી કરી દીધું કે આપણો ફ્રન્ટ વ્યૂ કઈ બાજુ આવશે તો અહીંયા આવશે તો સૌથી પહેલા તમારે આ ઓબ્જેક્ટ છે એને આપણે અહીંથી શરૂઆત કરીએ તો અહીંથી આ લાઈન કેટલી છે 40 તો અહીંયા હું 40 mm તો આપણે અહીંથી શરૂઆત કરી બરાબર તો અહીંથી મેં આડી 40 mm એટલે કે આ લાઈન દોરી ત્યારબાદ અહીંથી આ માપ કેટલું છે તો કે 10 mm બરાબર એટલે ઉપરની સાઈડ તમારે અહીંથી 10 mm ઉપર જવાનું છે આપણે અહીંથી શરૂઆત કરી હતી આ લાઈન 40 mm દોરી ત્યારબાદ અહીંથી આ જે લાઈન છે એ કેટલી આપેલી છે 10 mm તો અહીંથી હું ઉપરની બાજુ 10 mm આ રીતે જઉં છું બરાબર આ જે લાઈન દોરી હોય એને પરપેન્ડિક્યુલર એટલે કે કાટખૂણે તમારે આ લાઈન દોરવાની છે એટલે કે 10 mm આપણે ઉપરની સાઈડ ગયા ત્યારબાદ આ લાઈન દોરીશું તો આ લાઈનનું માપ કેટલું છે તો અહીંયા આગળ આ માપ ટોટલ 40 છે અને આ આપણું 15 છે તો 40 માંથી આપણે 15 બાદ કરીશું તો આ માપ કેટલું થશે 25 mm એટલે તમારે અહીંથી આ લાઈન કેટલી દોરવાની છે 25 mm તો તમારે અહીંથી આ રીતે 25 mm ની અહીંથી આ લાઈન દોરી હવે આપણે અહીંયા આયા તો અહીંથી આ લાઈન કેટલી છે તો અહીંયા આ માપ 10 આપેલું છે અહીંયા 10 આ માપ કેટલું આપ્યું છે 10 અને આ માપ કેટલું હશે 20 કારણ કે અહીંથી આ માપ કેટલું છે ટોટલ 30 mm છે અહીંથી જે આ માપ છે મિત્રો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે આ માપ આપણું અહીંથી 30 mm છે એટલે કે આ માપ આપણું 30 છે અહીંથી આ માપ 10 છે કારણ કે અહીંયા આપણે 10 mm આપેલું છે એટલે આ કેટલું હશે 10 mm તો આ કેટલું હશે 20 mm એટલે તમારે 20 mm ઉપરની બાજુ જવાનું છે એટલે કે અહીંથી આપણે 20 mm ઉપરની બાજુ ગયા ત્યારબાદ અહીંથી આ માપ કેટલું છે 15 એટલે કે અહીંથી આપણે 15 ની લાઈન ડ્રો કરવાની છે બરાબર અહીંથી આપણે 15 ગયા અને હવે આ માપ કેટલું છે 30 એટલે તમે ઓટોમેટિક આ જે લાઈન ડ્રો કરશો એ તમારી કેટલાની થશે ઓટોમેટિક 30 mm ની થઈ જશે બરાબર તો આ આપણો ફ્રન્ટ વ્યૂ થયો ફ્રન્ટ વ્યૂ એટલે કે સામેનો દેખાવ આ એક પોર્શન થયો અને આ બીજો પોર્શન આવે દોરવાનો છે તો આ જે પોઈન્ટ છે ત્યાંથી કેટલું માપ છે 15 એટલે કે અહીંથી આપણે 15 જવાનું છે બરાબર આપણે આ જે પોર્શન છે મિત્રો આ જે એલ આકારનો છે એ આપણો દોરાઈ ગયો F1 બરાબર અહીંયા F1 નંબર આપું છું અને F2 આપણે દોરવાનું છે હવે અહીંયા આ બાજુથી હું જોઉં છું એટલે F1 આપણે દોરી દીધો હવે F2 દોરવાનું છે F2 દોરવા માટે શરૂઆત ક્યાંથી કરવી તો આ જે પોઈન્ટ છે આ પોઈન્ટ ત્યાંથી કરીશું તો ત્યાંથી આ માપ કેટલું છે 15 તો તમારે આ જે માપ છે ત્યાંથી 15 mm એટલે કે અહીંયાથી અહીંયા લાઈન દોરવાની છે બરાબર અહીંથી આપણે 15 mm લાઈન દોરી કારણ કે અહીંથી આપણે શરૂઆત કરીએ તો અહીંથી આ માપ કેટલું છે 15 તો આ 15 mm લાઈન દોરી ત્યારબાદ અહીંથી આ લાઈન કેટલી છે તો એ 20 mm આ જેટલું હોય એટલું આ માપ હોય
એટલે તમારે અહીંયા સુધી આ લાઈન લંબાઈ દેવાની છે તો આ આપણો F2 ભાગ થયો ખંડવીનો તો આ આપણો ખંડવી થયો હવે આપણે સાઈડ વ્યૂ દોરીશું તો સાઈડ વ્યૂ એક્ઝેક્ટ જે હોય મિત્રો આ જે ખંડવી હોય એની એક જ લાઈનમાં આવે બરાબર એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો એના માટે તમારે આ જે પ્રોજેક્શન હોય ફ્રન્ટ વ્યૂ આપણે દોર્યો હોય તો એના આછા આ રીતે પ્રોજેક્શન આછી લાઈન તમારે આ રીતે ખેંચી દેવાની છે જે જે પણ પોઈન્ટ આપણને મળ્યા હોય તો એના આછા પ્રોજેક્શન એકદમ આછા બરાબર આ જે હું લાઈન દોરું છું મિત્રો એ પ્રોજેક્શન લાઈન કહેવાય તો એકદમ આછી પેન્સિલથી તમારે આ રીતે પ્રોજેક્શન તમારે એકદમ આછા ખાલી આપણને ખ્યાલ આવે કે આ અહીંયા પ્રોજેક્શન ખેંચાશે બરાબર તો મિત્રો આ જે ઓબ્જેક્ટ છે એને આપણે જમણી બાજુથી એટલે કે આપણો સાઈડ વ્યૂ કયો થશે જમણી બાજુથી આ ઓબ્જેક્ટને જોઈશું ત્યારે એક આ ભાગ દેખાશે બીજો આ ભાગ દેખાશે S2 ત્રીજો આ ભાગ દેખાશે બરાબર એટલે કે અહીંયા આ ઓબ્જેક્ટની અંદર જે ઊભી લાઈનથી આપણે અહીંયા બતાવી છે એટલો ભાગ મને સાઈડ વ્યૂમાં દેખાશે તો એક પહેલો ભાગ આ બરાબર જેને આપણે S1 નામ આપ્યું છે બીજો ભાગ જે છે એ આટલો પોર્શન દેખાશે અને ત્રીજો ભાગ આટલો પોર્શન મને દેખાશે બરાબર આ ઓબ્જેક્ટને જ્યારે હું આ બાજુથી એટલે કે ઓબ્ઝર્વર એટલે કે આ અહીંયા દોરું છું ઓબ્ઝર્વર આ બાજુ હોય ત્યારે મને ફક્ત આ ત્રણ જ ભાગ દેખાશે આ ઓબ્જેક્ટના એક આ ભાગ બીજો આ અને ત્રીજો આ બીજા કોઈ ભાગ મને દેખાશે નહીં બરાબર આ પણ નહીં દેખાય આ પણ નહીં દેખાય અને આ પણ નહીં દેખાય આ ઓબ્જેક્ટને હું જ્યારે આ બાજુથી જોઈશ એટલે એક બે અને ત્રણ આ ત્રણ જ ભાગ મને દેખાશે તો સાઈડ વ્યૂ દોરવા માટે સૌથી પહેલા આપણે અહીંથી શરૂઆત કરીશું બરાબર તમે આ બાજુથી પણ શરૂઆત કરી શકો છો હું અહીંયાથી શરૂઆત કરું છું એટલે અહીંયા અહીંથી આમાં કેટલું છે 30 mm તો અહીંયા આ જે ફ્રન્ટ વ્યૂ હોય એક્ઝેક્ટ એ જે પ્રોજેક્શન લાઈન આપણે ખેંચી છે એના ઉપર જ આપણે સાઈડ વ્યૂ આવશે અહીંથી 30 mm બરાબર તો અહીંથી મેં 30 mm ની લાઈન ડ્રો કરી આપણે અહીંયાથી શરૂઆત કરી અહીંયાથી બરાબર અહીંથી આ લાઈન કેટલી છે 30 mm તો અહીંથી અહીંથી મેં આ 30 mm ની લાઈન ડ્રો કરી ત્યારબાદ અહીંયા આવ્યા તો અહીંયાથી આમાં કેટલું છે 10 mm તો 10 mm હું આ રીતે ઉપર જઈશ તો મિત્રો આ જે પ્રોજેક્શન ખેંચ્યા છે તો ઓટોમેટિક આપણે માપીશું નહીં તો પણ માપ કેટલું આવી જશે 10 mm એક્ઝેક્ટ આવી જશે બરાબર એટલે કે અહીંયા આવ્યા ત્યારબાદ અહીંથી આમાં કેટલું છે તો 30 mm તો અહીંથી પાછું 30 mm તમારે આ બાજુ જવાનું છે એટલે કે લંબચોરસ બોક્સ બનશે બરાબર અને અહીંથી પાછું આ 10 mm છે એટલે કે આપણો નીચેનો જે ભાગ છે S1 એ આપણે અહીંયા ડ્રો કરી દીધો આટલો પોર્શન છે બરાબર આ ભાગ એ આપણે ડ્રો કરી દીધો હવે S2 તો S2 માટે આપણે અહીંથી શરૂઆત કરીશું એટલે કે અહીંયા અહીંયાથી આ માપ કેટલું છે 20 mm બરાબર આ જેટલું માપ હશે મિત્રો આ જેટલું માપ હશે એટલું જ આ હશે એટલે અહીંથી આ માપ કેટલું છે 20 mm તો અહીંયા આપણે આ S1 દોર્યો નીચેનો જે લંબચોરસ છે એટલો ભાગ આપણે દોર્યો હવે આ ભાગ દોરીએ છીએ તો અહીંથી ઉપરની બાજુ કેટલા mm જવાનું છે 20 mm તો અહીંયા ઓટોમેટિક એક્ઝેક્ટ આ 20 mm આવી જશે એટલે કે નીચેથી આપણે 20 mm ઉપર ગયા બરાબર ત્યારબાદ આ માપ કેટલું છે 15 mm બરાબર કારણ કે અહીંયા આ 15 હોય તો આ કેટલું થાય 15 જ થાય આ ટોટલ આપણું 30 છે આ 15 હોય તો આ કેટલું થાય 15 તમારે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે બધા માપ નહીં આપેલા હોય અહીંયા આ 30 છે તો અહીંયા આ માપ 15 હોય તો આ કેટલું થાય 15 એટલે તમારે આપણે અહીંથી શરૂઆત કરી એટલે કે અહીંયા ગયા 15 ની લાઈન દોરી ત્યારબાદ આ લાઈન કેટલાની છે 15 તો અહીંયા 15 તમારે આ રીતે અહીંયા સુધી લાઈન દોરવાની છે બરાબર ત્યારબાદ આ ઊભી લાઈન 20 ની એટલે કે અહીંયા આપણે આ લાઈન દોરીશું બરાબર અને આ લાઈન તો ઓલરેડી દોરેલી જ છે એટલે આ આપણો S2 થઈ ગયો એ જ પ્રમાણે S3 દોરવો હોય તો અહીંથી આ 15 એટલે કે આ જે ફ્રન્ટ વ્યૂના જે પ્રોજેક્શન ખેંચેલા મિત્રો એ જ લાઈનમાં એક્ઝેક્ટ આવશે
तो અહીંથી આ લાઈન S આ લાઈન દોરી ત્યારબાદ હવે આ લાઈન દોરશું 20 mm તો આ આપણો સાઈડ વ્યૂ થઈ ગયો બરાબર તો અહીંયા આપણે S3 આપીશું તો સાઈડ વ્યૂ આપણો આ બાજુથી આ ઓબ્જેક્ટ ની જ્યારે આપણે જોઈશું ત્યારે આટલો પોર્શન એટલે કે S1 S2 અને S3 આ ત્રણ ભાગ દેખાશે એક આ ભાગ દેખાશે એક આ ભાગ દેખાશે અને એક આ ભાગ એટલે કે આપણો આ સાઈડ વ્યૂ થયો બરાબર હવે મિત્રો આપણે ફ્રન્ટ વ્યૂ અને સાઈડ વ્યૂ દોર્યો હવે આપણે ટોપ વ્યૂ દોરીશું ટોપ વ્યૂ અહીંયા બીજો મિત્રો ખાસ તમારે આ યાદ રાખવાનું છે અહીંયા આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે કે ફ્રન્ટ વ્યૂ નો બેઝ એટલે કે ફ્રન્ટ વ્યૂ નો પાયો હોય ફ્રન્ટ વ્યૂ નો પાયો એટલે કે આ બરાબર ફ્રન્ટ વ્યૂ નો પાયો ફ્રન્ટ વ્યૂ એટલે કે આ બાજુથી આપણે જોઈએ છે તો એનો બેઝ એટલે કે પાયો કેટલો છે 40 mm તો ફ્રન્ટ વ્યૂ નો જેટલો પાયો હોય એટલો ટોપ વ્યૂ નો પાયો થાય એટલે કે આ જેટલું માપ હોય એટલું જ અહીંયા જે ટોપ વ્યૂ નો જે પાયો છે બેઝ એટલો થશે બરાબર એટલે કે આ જે માપ આપણું આપ્યું છે એ કેટલું છે 40 mm માપ આપણે લાસ્ટ માં આપીશું પણ અહીંયા ફ્રન્ટ વ્યૂ નો બેઝ એટલે કે ફ્રન્ટ વ્યૂ નો પાયો કેટલો છે 40 mm બરાબર આ માપ કેટલું છે 40 mm એથી આમાં ફ્રન્ટ વ્યૂ નો જે પાયો છે એ કેટલું છે 40 mm તો ટોપ વ્યૂ નો બેઝ એટલે કે ટોપ વ્યૂ આપણે અહીંયા દોરીશું તેનો પાયો કેટલો થશે 40 mm બીજું ફ્રન્ટ વ્યૂ ની હાઈટ એટલે કે ફ્રન્ટ વ્યૂ ની ઊંચાઈ તો આ આપણો ફ્રન્ટ વ્યૂ થયો તો ફ્રન્ટ વ્યૂ ની ઊંચાઈ જેટલી હોય એટલી સાઈડ વ્યૂ ની ઊંચાઈ થાય એટલે કે આ જેટલી ઊંચાઈ હોય એટલી સાઈડ વ્યૂ ની ઊંચાઈ થાય બરાબર અહીંયા ફ્રન્ટ વ્યૂ ની ઊંચાઈ કેટલી છે 30 mm બરાબર તો સાઈડ વ્યૂ નો પણ ઊંચાઈ કેટલી થશે 30 mm બરાબર ત્યારબાદ સાઈડ વ્યૂ નો બેઝ એટલે કે સાઈડ વ્યૂ નો જેટલો પાયો હોય સાઈડ વ્યૂ નો આ સાઈડ વ્યૂ નો પાયો કહેવાય બરાબર આ બાજુથી આપણે જોઈએ છે સાઈડ વ્યૂ થયો તો એનો પાયો એટલે કે બેઝ કેટલો છે 30 mm એટલે કે સાઈડ વ્યૂ નો પાયો જેટલો હોય એટલી ટોપ વ્યૂ ની ઊંચાઈ થાય એટલે કે આ જેટલું માપ હોય એટલું અહીંથી આમ જશે બરાબર એટલે કે ટોપ વ્યૂ ની જે ઊંચાઈ છે એ કેટલી થશે આ જેટલું માપ હોય એટલું અહીંયા થાય બરાબર એટલે કે અહીંયા ફરીથી સમજાવું છું કે સાઈડ વ્યૂ નો જેટલો પાયો હોય બરાબર આ જેટલું હોય એટલી એની અહીંયા ટોપ વ્યૂ આપણે દોરીશું તે એની ઊંચાઈ થશે એટલે કે સાઈડ વ્યૂ ની જેટલો પાયો હોય એના બરાબર ટોપ વ્યૂ ની ઊંચાઈ થાય આ તમારે ખાસ અહીંયા યાદ રાખવાનું છે આ તમારે એક્ઝામ ની અંદર આ રીતે લખી દેવાનું છે રકમમાં અહીંયા હું લખું છું યાદ રાખો બરાબર આ તમારે યાદ રાખવાનું છે હવે અહીંયા આપણે ટોપ વ્યૂ દોરશું તો ટોપ વ્યૂ દોરવા માટે આ જે આપણે આડી આ જે આડી એક્સ 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 અને વાય વાય જે લાઈન દોરી હતી ત્યાંથી અહીંયાથી 45 ડિગ્રી બરાબર તો પ્રોટ્રેક્ટરની મદદથી તમારે આ રીતે પ્રોટ્રેક્ટર મૂકી અને અહીંથી 45 ડિગ્રીની તમારે લાઈન ડ્રો કરવાની છે તો અહીંયા 45 નું માર્કિંગ કરી અને અહીંયા આ જે માર્કિંગ કર્યું અને આ જે લાઈન હતી તો એમાંથી એક આછી લાઈન તમારે આ રીતે ખેંચી નાખવાની છે મિત્રો આ લાઈન તમે નહીં કરો તો પણ ચાલશે પણ તમે કરશો તો જે માપ આવે છે એ એકદમ અહીંયા જેટલું માપ આપણે છોડી દો એટલું જ અહીંયા માપ છોડી અને આપણો ટોપ વ્યૂ આવશે બરાબર એટલે તમારે હવે શું કરવાનું છે આ સાઈડ વ્યૂ જે હતા તેના પ્રોજેક્શન તમારે આ જે આડી 45 ડિગ્રી ની જે લાઈન દોરી અહીંથી આટલો એંગલ છે 45 ડિગ્રી બરાબર આ જે આડી લાઈન આ એક્સ અને આ જે વાય જે લાઈન હતી તે એમાંથી આ બે ઇન્ટરસેક્ટ થાય છે ત્યાંથી આપણે 45 ડિગ્રી ની એક આડી લાઈન દોરી હવે આ જે 45 ડિગ્રી ની ત્રાસી લાઈન દોરી તો અહીંયા જે સાઈડ વ્યૂ ના જે પ્રોજેક્શન છે તે અહીંયા એકદમ અચ્છા રીતે લંબાવી દેવાના છે બરાબર જે જે લાઈન અથવા પોઈન્ટ આવતા હોય તેને અચ્છા આ રીતે અહીંયા સુધી લંબાવી દેવાના છે એકદમ અચ્છા બરાબર અહીંયા એકદમ આછી આ ત્રણ લાઈન દોરી એ જ પ્રમાણે હવે ટોપ વ્યૂ આપણે દોરીએ છીએ ટોપ વ્યૂ નો બેઝ કેટલો હોય તો કે ફ્રન્ટ વ્યૂ નો પાયો આ જેટલું માપ હોય એટલું જ ટોપ વ્યૂ નો બેઝ એટલે કે પાયો થશે તો એના માટે તમારે આ જે ફ્રન્ટ વ્યૂ નો જે પ્રોજેક્શન છે એ પણ આ રીતે એકદમ આછી લાઈન થી તમારે અચ્છા આ રીતે જે જે પણ લાઈન આપણને દેખાય છે અહીંયા તો એ તમારે એકદમ અચ્છા બરાબર ખાલી આપણને દેખાવા જોઈએ કે અહીંયા લાઈન ડ્રો કરી છે બરાબર
तो एकदम अच्छा आ रीते तमारे खेची नाखवाना छे बराबर। हाँ आनी अंदर आवे तो ये तमारे पूछी नाखवाना छे। हवे आ जे त्रासी लाइन आपणे मित्रो दोरी थी तो अहींया बीजू अहींया पॉइंट अने तीजो पॉइंट अहींया एने हवे होरिजोंटल एटले के आ रीते आपणे लंबावी देशुं बराबर। आ जे ऊभी लाइन दोरी छे अने अहींया 45 डिग्री जे इंटरसेक्ट थाय छे तो ए जे पॉइंट मळे छे आ ऊभी लाइन अने आ त्रासी लाइन मां जे बंने छेदे छे ए पॉइंट जे बने छे एने आपणे अहींया जमणी बाजू ट्रांसफर कर देशुं टॉप व्यू दोरवा माटे बराबर। तो अहींया आ जे प्रोजेक्शन छे एने अच्छा आ रीते खेंची नाखीशुं। आ जे प्रोजेक्शन छे एने पण आपणे आ रीते खेंची नाखीशुं। तो टॉप व्यू ने दोरवा माटे आपणे आ ऑब्जेक्ट ने आपणे ऊपरनी बाजुथी जोईशुं। ऊपरनी बाजुथी आपणे जोईशुं तो अहींयाथी आपणे शरूआत करीए छीए। आ जे पॉइंट छे त्यांथी आपणे शरूआत करीए एटले के आ पॉइंट छे ऊपर छे अने डाबी बाजु छे बराबर। आ आपणे नीचेनी बाजु आ ऊपरनी बाजु तो अहींथी आपणे शरूआत करीए छीए तो ए आपणे शरूआत आपणे अहींथी करीशुं बराबर। तो अहींथी आ जे प्रोजेक्शन मित्रो केमना आव्या तो आ जे साइड व्यू हता अहींयाथी त्रासी लाइन दोरी अहींया आ लाइनो खेंची बराबर। અહીંયાથી પછી આડી આ લાઈન ખેંચી એટલે આ આપણું ડાબી બાજુનું એટલે કે આ પોઈન્ટ થયું બરાબર। તો અહીંથી આ ઓબ્જેક્ટને જ્યારે આપણે ઉપરથી જોઈશું એટલે T1 અને આ T2 ભાગ દેખાશે। આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ એટલે કે અહીંથી આમાં કેટલું છે 30 mm બરાબર, આ 15 અને આ 15। તો અહીંથી તમારે આ પોઈન્ટથી 15 એટલે કે આ ઓટોમેટિક જે પ્રોજેક્શન ખેંચે છે મિત્રો એટલે આ 15 અને આ 15 અહીંયા આ રીતે આવી જશે બરાબર। પ્રોજેક્શન ખેંચવાનો મુખ્ય ફાયદો એ છે કે અહીંથી આપણે આ જે લાઈન અહીંયા દોરશું એ આ ઓટોમેટિક કેટલું હશે 15 જ હશે બરાબર, અને બીજું આ 15। તો કે પહેલા આપણે અહીંથી શરૂઆત કરી એટલે કે આ લાઈન દોરી, ત્યારબાદ અહીંથી આ માપ કેટલું છે આપણે આ T1 જે L દેખાય છે ઊંધો એ દોરવાનો છે એટલે અહીંથી આ લાઈન દોરી, ત્યારબાદ આ લાઈન કેટલી છે તો એકનું માપ આપ્યું છે 15 બરાબર। કારણ કે આ 30 છે અહીંયા 15 છે અને આ 15 હોય આ 15 હશે બરાબર, આ 15 હોય તો આ કેટલું હોય 15, તો ટોટલ આ 30 થાય એટલે આ માપ કેટલું છે 15। તો તમારે અહીંયા આ રીતે 15 mm નીચેની બાજુ આવવાનું છે બરાબર। તો અહીંથી આપણે અહીંયા આવ્યા એટલે કે અહીંથી આ 15 mm બરાબર, અહીંથી આ નીચે 15 mm આવ્યા, ત્યારબાદ અહીંથી આ માપ કેટલું છે તો એકનું માપ હશે 15। તો તમારે અહીંથી પાછું આ રીતે 15 mm જવાનું છે, ત્યારબાદ પાછું અહીંથી આ બાજુ કેટલું માપ છે 15 mm એટલે તમારે ફરીથી આ રીતે તમારે 15 નીચેની બાજુ આવવાનું છે એટલે કે નીચેની સાઈડ આ ઉપરની સાઈડ આ નીચેની સાઈડ એટલે કે અહીંથી આ નીચેની સાઈડ આવ્યા અને ત્યારબાદ આ માપ કેટલું છે 15 એટલે કે અહીંથી આમ આવવાનું છે અને ત્યારબાદ અહીંયા આવ્યા ત્યારબાદ અહીંથી આમાં કેટલું છે 30 mm તો તમારે આ માપ આ રીતે કરી દેવાનું છે બરાબર। એટલે ટૂંકમાં આ ઓબ્જેક્ટને જ્યારે ઉપરથી જોઈએ છીએ એટલે આ પોર્શન આપણને દેખાશે બરાબર, એટલે કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ આ જે પોઈન્ટ છે એ આપણો અહીંયા થયો એટલે શરૂઆત આપણે અહીંથી કરી દી એટલે કે આ પહેલા સૌથી પહેલા લાઈન દોરી એટલે કે અહીંથી આ લાઈન દોરી, ત્યારબાદ અહીંયાથી આપણે આ લાઈન દોરી એટલે કે અહીંયા આવ્યા એટલે કે આ લાઈન દોરી, ત્યારબાદ અહીંથી આ લાઈન દોરી એટલે કે અહીંથી આ લાઈન દોરી, ત્યારબાદ અહીંથી આ લાઈન માટે આપણે આ લાઈન દોરી, ત્યારબાદ અહીંથી આ લાઈન દોરી એટલે કે અહીંયાથી આ લાઈન દોરી અને આ જે લાઈન દોરી એ આપણે અહીંથી આ લાઈન દોરી બરાબર, એટલે કે T1 આપણે દોર્યો। હવે નીચેનો જે ભાગ છે T2 આ ભાગ આપણે દોરી દીધો, હવે આ T2 દોરવા માટે આપણે અહીંથી આમાં કેટલું છે 10 mm કારણ કે ટોટલ આપણું 40 mm છે, અહીંયાથી આ માપ 15 ને 15 30 અને આ માપ કેટલું હશે 10 તો જ આ આપણું 40 થાય એટલે કે તમારે અહીંથી તમારે 40 10 mm ની આ રીતે લાઈન કરવાની છે, ત્યારબાદ આ લાઈન ડ્રો કરવા માટે આ માપ કેટલું છે 30 mm એટલે કે અહીંથી નીચે 30 mm જવાનું છે, આ જે લાઈન છે એ કેટલી છે તો 25 mm કારણ કે આ આપણી 40 mm છે, 40 માંથી આપણે 15 બાદ કરીએ તો અહીંથી આ લાઈન કેટલી થશે 25 mm એટલે કે આ 10 અને આ 15 બરાબર। તો અહીંયા આપણો આ રીતનો આપણો ટોપ વ્યૂ થશે
तो आज ये बात है मित्रों आ टी वन अने आज ये बीजो एल थयो ए आपो टी टू बराबर એટલે કે આ ઓબ્જેક્ટ ની જ્યારે આપણે ઉપરથી જોઈશું એટલે આ ટી વન દેખાશે એટલે કે આ ટી વન દેખાય બરાબર અને ટી ટુ એટલે આ ભાગ બરાબર આ બે ભાગ આપણને આ ઓબ્જેક્ટમાં જ્યારે આપણે ઉપરથી જોઈશું ત્યારે આ ભાગ આપણને દેખાશે મિત્રો ખાસ હવે માપ આપી દેવાના છે તો ફ્રન્ટ વ્યૂમાં અહીંયા આ જે એક્સટેન્શન લાઈન આ રીતે દોરી તમારે અને અહીંયા આ રીતના જે જે માપ આપતા હોય એ માપ તમારે આપી દેવાના છે તો આ 40 ત્યારબાદ મિત્રો આ વધારાની જે લાઈન છે એ તમે દૂર કરી શકો છો આ જે આપણે પ્રોજેક્શન માટે આપણે લાઈન દોરવા માટે આપણે 45 ડિગ્રી આ ત્રાસી લાઈન ડ્રો કરી હતી તો એ તમે આ જ રીતે ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ અને સાઈડ વ્યૂ દોરાઈ જાય ત્યારબાદ આ રીતે તમે એને ઈ રિઝર્વ પણ કરી શકો છો બરાબર કારણ કે અહીંયા આપણે સરખું માપ આવે એટલા માટે આપણે એ પ્રોજેક્શન લેકેલા તો મિત્રો આ રીતે આપણે ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ અને સાઈડ વ્યૂ દોર્યો હવે અહીંયા આપણે સ્કેલ લખીશું તો સ્કેલ આપણો કેટલો થશે 1:1 બરાબર સ્કેલ અહીંયા આપણે કેટલો લેશું કેટલો લીધો છે 1:1 તો અહીંયા આપણો સ્કેલ 1:1 કારણ કે અહીંયા આ જે ઓબ્જેક્ટમાં જેટલા માપ આપ્યા હતા એ માપ રાખી બરાબર અને આ માપ આપણો 40 એમએમ છે તો એટલું માપ સ્કેલની મદદથી માપી અને આપણે દોર્યું છે એટલે આપણો સ્કેલ કેટલો થશે 1:1 જે ઓબ્જેક્ટમાં જેટલું માપ આપ્યું હોય અહીંયા આપણે ઓબ્જેક્ટમાં 30 એમએમ આપ્યું હતું માપ તો સાઈડ વ્યૂ દોરવા માટે આપણે સ્કેલ નો ઉપયોગ કરી અને આ લાઈન 30 એમએમ દોરી એટલે આપણો સ્કેલ કેટલો થશે 1:1 થશે બરાબર ફૂલ સ્કેલ ત્યારબાદ બીજું નોટ લખવાની છે તો નોટ માં તમારે અહીંયા આ રીતે લખવાનું છે કે ઓર ડાયમેન્શન આર ઇન એમએમ એટલે કે અહીંયા જે પણ માપ આપણે દર્શાવે છે એ મિલીમીટરમાં છે એનો મતલબ એવું થાય કે તમારે ખાસ નોટ માં ઓલ ડાયમેન્શન આર ઇન એમએમ એટલે કે અહીંયા જે પણ આપણે માપ દર્શાવે છે એ કયા યુનિટમાં છે એકમમાં મિલીમીટર એમએમ માં બરાબર ત્યારબાદ તમારે સિમ્બોલ ખાસ દોરવાનો છે તો સિમ્બોલ દોરવા માટે તમારે આ રીતે એક સેન્ટર લાઈન દોરવાની છે હવે ફર્સ્ટ એંગલ નો આપણે સિમ્બોલ દોરવાનો છે તો સૌથી પહેલા એક કોણ દોરીશું તો એનું માપ આપણે જે પાછળનો વ્યાસ છે એ 16 mm અથવા 20 mm લઈશું બરાબર તો અહીંયા પાછળનો જે વ્યાસ છે કોણનો એ 20 mm લીધો ત્યારબાદ આ જે લંબાઈ છે એ પણ આપણે કેટલી લઈશું 25 mm લઈશું બરાબર તો અહીંયા 25 mm એટલે કે અહીં લંબાઈ લઈ આ જે માપ છે નાના કોણનો જે વ્યાસ એ આપણે 10 mm લઈશું તો 10 mm જેટલો આ રીતે માપ કરી અને અહીંયા આપણે આ રીતનો કોણ દોરી દઈશું કસ્ટમ કોણ આવે છે એટલે કે જે કોણમાં છે એનો ઉપરનો ટોચ જે હોય છે એ કાપી નાખે તો આ કસ્ટમ કોણ કહેવાય બરાબર આ રીતનો આ જે માપ આપણે લીધું છે આ જે વ્યાસ છે એટલો લીધો 20 mm બરાબર આ માપ લીધું છે આપણે 10 mm એટલે કે ટોટલ લંબાઈ કેટલી ડાયમીટર વ્યાસ કેટલો 10 mm આ 20 mm અને આ જે લંબાઈ છે આપણે 25 mm રાખી એટલે સૌથી પહેલા તમારે આ સેન્ટર લાઈન ખેંચી દેવાની છે હવે ફર્સ્ટ એંગલ નું સિમ્બોલ દોરવાનું છે એટલે આ જે કોણ પડ્યો હોય આ રીતનો ફર્સ્ટ કોણ અને આ બાજુથી તમે જુઓ સાઈડ વ્યૂ માં તમે આ બાજુથી જુઓ છો તો સાઈડ વ્યૂ આપણે કઈ બાજુ દોરવાનો જમણી બાજુ આ આપણો ફ્રન્ટ વ્યૂ થયો બરાબર અહીંયા સેમ જે ઓબ્જેક્ટમાં આપણે જે રીતે ફ્રન્ટ વ્યૂ ને સાઈડ વ્યૂ દોર્યા હતા એ જ પ્રમાણે પણ એનો જે સિમ્બોલ હોય એ રીતે દોરવો પડે તો આ ફર્સ્ટ કોણ પડ્યો છે
આનો ફ્રન્ટ વ્યૂ એટલે આપણને આ રીતનો દેખાશે બરાબર તમે આ બાજુથી જોશો તો આપણને આ રીતે દેખાશે એ આપણો ફ્રન્ટ વ્યૂ એટલે કે સામેનો દેખાવ થયો હવે આ કોણને તમે આ બાજુથી સાઈડમાંથી જુઓ છો સાઈડમાંથી જોશો એટલે શું દેખાશે એક આ નાનું સર્કલ જે 10 mm નું છે એ દેખાશે અને બીજું મોટું 20 mm નું જે સર્કલ છે વ્યાસ એ દેખાશે તો એ આપણે ડાબી બાજુથી જોઈએ છીએ પણ દોરવાનું કઈ બાજુ ફર્સ્ટ એંગલમાં ઊંધું ડાબી બાજુથી જોઈ અને જમણી બાજુ દોરવાનું તો અહીંયા આપણે આ બાજુથી આપણે જોઈએ છીએ બરાબર આ રીતે પડે છે આપણે આ બાજુથી જોઈએ છીએ તો દોરવાનું કઈ બાજુ આ જે ફ્રન્ટ વ્યૂ છે એની જમણી બાજુ એટલે કે અહીંયા આપણે દોરવાનું છે તો આ રીતે તમારે સેન્ટર લાઈન કરી અને આ જે સર્કલ છે નાનું અને મોટું એ તમારે અહીંયા આ રીતે દોરવાનું છે તો તમારે આ રીતે પરિકરનો મિત્રો ખાસ ઉપયોગ કરવાનો બરાબર આ જે લાઈન છે એને આ રીતે પ્રોજેક્શન ખેંચી લેવાના ત્યારબાદ આ જે લાઈન છે તો એના પ્રોજેક્શન તમારે આ રીતે ખેંચી લેવાના બરાબર અને આ બીજું નાનું સર્કલ તમારે આ રીતે દોરવાનું છે તો આ આપણો ફર્સ્ટ એંગલ જે સિમ્બોલ છે ફર્સ્ટ એંગલનો એ આ રીતે ખાસ તમારે દોરવાનું છે તો આ રીતે આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન ની અંદર આ જે ઓબ્જેક્ટ છે તો એનો આપણે ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ સાઈડ વ્યૂ ત્યારબાદ આ ત્રણ દોરાઈ જાય ત્યારબાદ આપણે સ્કેલ લખવાનો છે ત્યારબાદ અહીંયા નોટ આ રીતે લખવાની છે કે ઓલ ડાયમેન્શન આર ઇન એમએમ અને લાસ્ટમાં આ સિમ્બોલ તમારે ખાસ દોરવાનો છે ફર્સ્ટ એંગલનો સિમ્બોલ આપણે આ ઓબ્જેક્ટ જે કોણ છે એને આ બાજુથી જોયું બરાબર તો દોર્યો ક્યાં ઊંધું ફ્રન્ટ ની જમણી બાજુ જો થર્ડ એંગલ માં દોરવાનો હોય તો આ જે સર્કલ છે એ આ બાજુ આવે બરાબર ફર્સ્ટ એંગલ માં ઊંધું હોય મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે ફર્સ્ટ એંગલ માં આ ઓબ્જેક્ટ ને આપણે આ બાજુથી ડાબી બાજુથી જોતા હતા તો એનો ફ્રન્ટ વ્યૂ આપણે કઈ બાજુ દોર્યો જમણી બાજુ અને સાઈડ વ્યૂ ને આપણે જમણી બાજુથી જોઈએ છીએ આ જમણી બાજુ તો એને આપણે ક્યાં દોર્યો ફ્રન્ટ વ્યૂ ની ડાબી બાજુ એ જ પ્રમાણે આ ઓબ્જેક્ટ ને ટોપ વ્યૂ એટલે કે ઉપરથી જોઈએ છીએ અને દોરીએ છીએ ક્યાં ફ્રન્ટ વ્યૂ ની નીચે એટલે ઉપરથી જોઈએ છીએ અને દોર્યો છે આપણે નીચેની બાજુ એટલે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન માં બધું ઉલટસુલટ થઈ જાય જે બાજુથી આપણે જોતા હોય એની વિરુદ્ધ દિશામાં આપણે દોરવાનું હોય અને થર્ડ એંગલ પ્રોજેક્શન માં જે બાજુથી આપણે જોઈએ છીએ એ જ બાજુ આપણે દોરવાનું હોય તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયો ની અંદર આપણે આઇસોમેટ્રિક સર્કલ કેવી રીતે દોરવું તો એના વિશે આપણે ચર્ચા કરીશું